રાજામાં ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ પોતાના કાર્યાલય ખાતે આજે લોક પ્રશ્નો સાંભળ્યા હતા, જેમાં ઢગલાબંધ પ્રશ્નો રજૂ થયા હતા. તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સમસ્યાઓથી પીડાતા લોકો જાય તો કહા જાય એવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. કોરોનાની મહામારી દરમિયાન અસંખ્ય ખેડૂતો અને સામાન્ય લોકોને નુકસાની થવા પામી. અનેક પરિવારો તેમજ અનેક ખેડૂતો સહાયથી વંચિત રહી ગયા છે, જેમાં આજે ધારાસભ્ય દ્વારા લોક પ્રશ્નો સાંભળવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અસંખ્ય ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરી હતી અને આધાર પુરાવા સાથે ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરવામાં આવી. રિપોર્ટ ધર્મશીભાઈ મકવાણા, તળાજા. શેડ હતો, એમાંથી અડધો શેડ ઉડી ગયો. એ અને બીજા નંબરમાં તલ હતા 3 વીઘાના, બરાબર. એ બીજે સિંગ હતા, એ બધી નુકસાની હતી. તો હજી અત્યાર સુધીમાં અમને કઈ મળ્યું નથી. તમે ક્યાં ક્યાં રજૂઆત કરેલી છે? રજૂઆત અમે તાલુકામાં કરી છે, બરાબર. ત્યાંથી તમને શું જવાબ? એને એમ કીધું કે સર્વે જણો છો, એને આવી વાત કરી, બાકી અમને ખબર ના હોય. તમે લોક દરબાર રાખ્યો છે લોક પ્રશ્ન ખેડૂતોના, ખાસ કરીને સાંભળવા, તો કેટલા ખેડૂતોને સર્વે થયો છે, કેટલા ખેડૂતોને વળતર નથી મળ્યું, શું આપની પાસે રજૂઆત આવી છે? આજે આખા સમગ્ર તળાજામાં 119 જેટલા ગામડાઓ છે. એવરેજ ગણીએ તો 100થી વધારે ખેડૂતોનો સર્વે થયો હોય અને પૈસા ન મળ્યા હોય અથવા તો સર્વેમાં બાકી રહ્યો હોય. એવા મોટા ગામ હોય તો 150-200 ખેડૂતો છે, નાના ગામડા હોય તો 100-125 ખેડૂતો છે. સમગ્ર તળાજામાં 15-20 હજાર ખેડૂતો એવા છે કે કાં તો એમનો સર્વે થયો નથી અથવા તો સર્વે તાત્કાલિક ધોરણે અમારી માંગણી જે બાકી રહેલા છે એનું રીસર્વે થવું જોઈએ, અને જેમનું સર્વે થયું છે અને જેમને સહાયમાં અન્ય